ભરૂચ તાલુકાના રહાડપોર ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતી મહિલાને ડેપ્યુટી સરપંચે મકાન ખાલી કરાવતા મહિલા પરિવાર સાથે ઘરવિહોણી બની જવા પામી હતી। ભરૂચ તાલુકાના રહાડપોર ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતી મહિલાને ડેપ્યુટી સરપંચે મકાન ખાલી કરાવતા મહિલા પરિવાર સાથે ઘરવિહોણી બની જવા પામી હતી। મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના રહાડપોર ગામે છેલ્લા 15 વર્ષથી ગ્રામ પંચાયતમાં કામ કરતી મહિલા સાફ સફાઈ કામદારને છેલ્લા 5 દિવસથી ઘર સામાન તથા પરિવાર સાથે ડેપ્યુટી સરપંચે કોઈ પણ સૂચના આપ્યા વિના મકાન ખાલી કરાવી દેતા સમગ્ર મુદ્દે ભારે ચર્ચાનો વિષય બન્યો છે। 15 વર્ષમાં આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારની સહાય અપાઈ ન હોવાનું જાણવા મળ્યું છે અને આજે રંગઉપન સોસાયટીના ગેટ બહાર તંબુ લગાવી સવિતાબહેન ગોરધનભાઈ સોલંકી આવી ઠરઠરતી ઠંડીમાં પરિવારના 5 સભ્યો સાથે રહેવા મજબૂર બન્યા છે। હાલ કોરોનાનું સંક્રમણ આખા દેશમાં ચાલી રહ્યું છે। સરકારના આદેશ મુજબ લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ રહી છે ત્યારે આવા સત્તાધીશો એક ગરીબ અને નિરાધાર પરિવારને ઘરથી બેઘર કરી નાખે છે। આવા કપરા સમયમાં એક ગરીબ પરિવાર જાય તો ક્યાં જાય। કોરોનાની મહામારીમાં આખો દેશ ઝઝૂમી રહ્યો છે। તંત્ર દ્વારા કોરોના રોકવા અનેક પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। જો ગરીબ વર્ગના લોકો ઉપર ગામના જવાબદાર વ્યક્તિ દ્વારા જ આવા સમયમાં ઘરવિહોણા કરવામાં આવે એ કેટલા અંશે યોગ્ય કરી શકાય। ગરીબ જાય તો ક્યાં જાય। પોતાના હાથે પગે કમાઈને પોતાના પરિવારનું પેટ્યું રડતા પરિવારના માથાની છત સત્તાધીશો સીનવી રહ્યા છે। આવા કપરા સમયમાં એક નિરાધાર ગરીબ વર્ગને ઘરવિહોણું કરનાર પંચાયતના સત્તાધીશો પર કાયદેસર કાર્યવાહી થાય અને ગરીબ પરિવારને ઘરવિહોણા કરવામાં ન આવે એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ। રામ રામ। તલોદ પ્રોતિત મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, વડીલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, આવનારું વર્ષ આપના માટે શુભદાયી લાભદાયી નીવડે એ પરમપૌર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુને પ્રાર્થના। નવા વર્ષના મારા સર્વને રામ રામ। નવા વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ, નૂતન વર્ષ અભિનંદન। મિત્રો, આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી છે, ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું। ભારત માતે જય, વંદે માતરમ। નમસ્કાર। આજના GSTVના સૌ મિત્રોને આવતી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના ફરીથી જવાબદારી મને જે પ્રમુખની સોંપવામાં આવી છે, નિષ્ઠાપૂર્વક આગામી ટર્મ સુધી મારી પૂર્ણ કરવાની આપ સૌને જવાબદારી નિભાવવા માટે શક્તિ માગું છું અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય આપી અને પ્રદેશની અંદર ફરીથી સરકારની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ ખૂબ સારી બહુમતીથી મેળવી અને સત્તા ઉપર આવશે એવી આશા પણ રાખું છું। આપ સૌએ જોયું કે આવા મહામારીની અંદર પણ આપણે ગુજરાતની બાય ઇલેક્શનની 8 સીટો ખૂબ મોટી સરસાઈથી જીતી શક્યા છે। દેશની અંદર પણ, બિહાર જેવા રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટી નીતિશકુમારની સાથે રહી અને વિજયી બનીશ એમ આગામી દિવસોની અંદર આપણું કેન્દ્રનું નેતૃત્વ, ગુજરાતનું નેતૃત્વ સાથે મળી અને ગુજરાતના દેશના વિકાસની અંદર સૌ એમાં સહભાગી બનીએ। ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના આપણા જ
માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દેશની ચિંતા કરી રહ્યા છે અને આજે સુરક્ષા સામર્થ્ય અને આત્મનિર્ભરની જે વાત કરી રહ્યા છે એની અંદર આપણે સૌ સહયોગી બનીશું. દેશની સરહદો ઉપર જે તે કંઈ આપણી સાથે ઘટનાઓ બની રહી છે એની અંદર આપણે આપણા વડાપ્રધાનને સૌ સાથે મળી અને તાકાત આપીએ અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલ સામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે. અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે, લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે, આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ, સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મોટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990903.